चैप्टर नंबर 4 कार्बन ने तेना संयोजन मां आपणे छेला लेक्चर मां वात करी हती बरोबर छे विविध तत्वो संयोजनो इलेक्ट्रॉन नी भागीदारी द्वारा केवी रीते सहसंयोजक बंध नुं निर्माण थाय छे ए विषे आपणे अभ्यास कर्यो। आ उपरांत आपणे ए पण अभ्यास कर्यो के कार्बन छे ए घणा बधा स्वरूपोमां आपणे मळी आवे छे। अपर रूपो कार्बनना बहुरूपोनी आपणे चर्चा करी એમાં હીરો છે, ગ્રેફાઇટ બરોબર છે અને ફ્લોરિન, ત્રણ કાર્બનના સ્વરૂપની ચર્ચા કરી હતી। આજે આપણે ચર્ચા કરવાના છે કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, બરોબર છે। કાર્બન આવો સ્વભાવ કેમ ધરાવે છે એના વિશે આપણે ચર્ચા કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે આગળ ચર્ચા કરી કે કાર્બન છે બરોબર છે એ ઘણા બધા સંયોજનો ધરાવે, कारण के कार्बन की जो बाह्यतम कक्षा है तो इलेक्ट्रॉन रचना जेनी बात करी तो बे अने चार, बाह्यतम कक्षा में चार इलेक्ट्रॉन है एटले चार इलेक्ट्रॉन गुमावी न सके, चार इलेक्ट्रॉन मेळवी पण न सके एटले चार इलेक्ट्रॉन नी शुं करे छे तो भागीदारी करे, अने भागीदारी द्वारा ए सहसंयोजक बंध नुं शुं करे छे निर्माण करे छे बराबर छे। बराबर छे कार्बन नुं सौथी सरळतम संयोजन मिथेन बराबर छे, बंधारणीय सूत्र आपणे समजा बराबर छे। आ उपरांत आपणे जो वात करीए तो कार्बन छे ए बीजा तत्वोनी सरखामणीमां बराबर छे खूब ज वधु संख्यामां, खूब ज मोटी संख्यामां संयोजनो बनावे छे बराबर छे। ज्यारे बीजा तत्वो छे आटला बहोळी संख्यामां बराबर संयोजनो बनावी शकता नथी। कार्बन छे एना आश्रे जो संयोजनोनी आपणे वात करी तो 3 मिलियन जेटला संयोजनो छे आपणे मळी जाय छे कार्बन पर, कार्बन ना बनेला। एक तरफ खाली कार्बन माथी बनेला संयोजनो अने बीजी तरफ बीजा तत्वो माथी बनेला जो संयोजनो ने राखवामां आवे तो एना करता पण कार्बन मां आपणे आगला लेक्चर मां वात करी के સહસંયોજક બંધનું નિર્માણ કેવી રીતે થાય છે। આ ઉપરાંત કાર્બન છે બરોબર છે એની બહુરૂપ અપર રૂપોની ચર્ચા કરી હતી, હીરો, ગ્રેફાઇટ બરોબર છે અને ફ્લોરિન એની ચર્ચા કરી હતી। આજે આપણે ચર્ચા કરવાના છીએ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ, એ કેને કારણ બરોબર છે। આપણે વાત કરીએ તો વિવિધ તત્વો અને સંયોજન, વિવિધ તત્વો અને સંયોજનોમાં ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા બનતા સહસંયોજક બંધની આપણે ચર્ચા કરી આગળ લેક્ચરમાં। આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો કાર્બન છે બરોબર છે એના સૌથી સરળતમ સંયોજન મિથેન એના બંધારણીય સૂત્રની આપણે ચર્ચા કરી બરોબર છે। કાર્બન એના આગળ જોઈએ તો આપણે જે વસ્તુનો ઉપયોગ કરીએ છીએ એ કાર્બનમાંથી બનેલી છે, આપણે પોતે પણ કાર્બનના જ બનેલા છીએ બરોબર છે। તો કાર્બન છે બરોબર છે એ ઘણા બધા સંયોજનો બનાવે છે, મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં સંયોજનો બનાવે છે। જ્યારે બીજા તત્વો છે અન્ય તત્વો કાર્બન જેટલા બહોળી સંખ્યામાં અથવા મોટી સંખ્યામાં વધુ સંખ્યામાં સંયોજનો બનાવી શકતા નથી, એનું કારણ એ કે કાર્બનની જે ચતુસંયોજકતા ઇલેક્ટ્રોન રચના 2-4 ની સંયોજકતા કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે એટલે કાર્બન જે 4 ઇલેક્ટ્રોન ગુમાવી શકતો નથી, 4 ઇલેક્ટ્રોન મેળવી પણ શકતો નથી એટલે એ 4 ઇલેક્ટ્રોન છે એ અન્ય કોઈ પરમાણુ સાથે 4 ઇલેક્ટ્રોનની શું કરે છે ભાગીદારી કરે છે અને ભાગીદારી દ્વારા તે સહસંયોજક બંધનું નિર્માણ કરે છે। અને આ ઉપરાંત કાર્બન છે એ પરમાણુ કદ નાનું છે એટલે એ બીજા પરમાણુ અથવા તો કાર્બનના અન્ય કાર્બન પરમાણુ સાથે જે બંધ બનાવે છે એ ખૂબ જ મજબૂત બંધ હોય છે, પ્રબળ બંધ હોય છે એટલે કાર્બન છે એ બીજા તત્વની સરખામણીમાં બરોબર છે મોટી સંખ્યામાં સંયોજનો બનાવે છે બરોબર છે। જ્યારે જો આપણે જોવા જઈએ તો આશરે 3 મિલિયનની આસપાસ એ સંયોજનો બનાવે છે બરોબર છે, બહોળી સંખ્યામાં અન્ય કોઈ તત્વ સંયોજનો બનાવી શકતું નથી। એક તરફ કાર્બનમાંથી બનતા સંયોજનો અને એક તરફ અન્ય તત્વોમાંથી બનતા સંયોજનોને જે રાખવામાં આવે
तो एना करता कार्बन ना संयोजन की संख्या है ये वधी जाए छे। बराबर छे, तो कार्बन छे आ वधु संख्या में संयोजनों केम बनावे ज्यारे अन्य तत्वों आ वधु संख्या में संयोजनों बनावी सकता नहीं? तो आ पाछळ जो कोई जवाबदार हो तो कार्बन नो विशिष्ट गुणधर्म छे। कार्बन बे प्रकारना विशिष्ट गुणधर्म धरावे छे। मानो पहलो गुणधर्म छे, बराबर छे, कार्बन नो कैटेनेशन नो गुण, अने बीजो छे कार्बन नी चतुसंयोजकता, मतलब के कार्बन नी जे संयोजकता छे एने कारणे ते आ बहोळी संख्या में संयोजन बनाई सके छे। एमांनी जो आपणे पहेली वात करी तो कार्बन छे एनो पहेलो गुण कैटेनेशन नो गुण। कार्बन ना कैटेनेशन अथवा तो कैटेनेशन नो गुणधर्म। तो कार्बन नो कैटेनेशन नो गुणधर्म शुं कहे छे? कैटेनेशन एटले शुं? तो कार्बन परमाणु छे ये अन्य कार्बन परमाणु साथे बंध बनावानी अद्वितीय क्षमता धरावे छे। मतलब કે અન્ય કોઈ તત્વ આવું બંધ બનાવી શકતો નથી। સાંભળજો, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે। અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી તે ખૂબ જ વધુ સંખ્યામાં સંયોજનો બનાવે છે। કાર્બનના આ ગુણધર્મને કેટેનેશન કહે છે। એટલે કહેવાનો મતલબ કે કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે જે બંધ બનાવે છે, બરોબર છે, એવો કોઈ બીજો બંધ અન્ય કોઈ તત્વ આવો બંધ બનાવી શકતા નથી, મજબૂત બંધ બનાવી શકતા નથી, બરોબર છે। તો કાર્બનના આ ગુણધર્મને આપણે કેટેનેશન કહીએ છીએ। ચાલો, કેટેનેશન એટલે શું? તો કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે, બરોબર, કાર્બન પરમાણુ અન્ય કાર્બન પરમાણુ સાથે બંધ બનાવવાની બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે છે। અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી, બરોબર છે, ક્ષમતા ધરાવતો હોવાથી ખૂબ જ વધુ સંખ્યામાં સંયોજનો બનાવે છે। બરોબર છે, કાર્બનના આ ગુણધર્મને ગુણધર્મને કેટેનેશન કહે છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ખાસ ધ્યાન આપજો, કેટેનેશન એટલે શું? કેટેનેશન કેને કહેવાય? તો કાર્બન અન્ય કાર્બન પરમાણુ સાથે, કાર્બન પરમાણુ એ અન્ય કાર્બનના પરમાણુ સાથે જે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે, બંધ બનાવવાની અદ્વિતીય ક્ષમતા ધરાવે, બરોબર છે, આ અદ્વિતીય ક્ષમતા મતલબ કે અન્ય કોઈ તત્વ આવો બંધ બનાવવાની ક્ષમતા ધરાવતા નથી। તો અદ્વિતીય ક્ષમતા ધરાવતો હોવાથી એ ખૂબ જ, બરોબર છે, વધુ સંખ્યામાં શું બનાવે છે? સંયોજનો બનાવે છે। તો કાર્બનના આ ગુણધર્મને આપણે કેટેનેશન કહીએ છીએ। તો કાર્બન સંયોજનો છે એ આપણે કયા કયા સ્વરૂપે મળી આવે છે? તો કાર્બન સંયોજનો એક લાંબી શૃંખલા અથવા તો શાખિત શૃંખલા, બરોબર છે, અને વલય સ્વરૂપે મળી આવે છે। તો ચાલો આપણે જોઈએ એની કયા સ્વરૂપે મળી આવે છે કાર્બન સંયોજનો। કાર્બનના સંયોજનો લાંબી શૃંખલા શાખિત શૃંખલા અને વલયો સ્વરૂપે મળી આવે છે। અને વલયોમાં કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય, બરોબર છે। તો ખાસ યાદ રાખવાનું કે કાર્બનના સંયોજનો લાંબી શૃંખલા ધરાવે છે અથવા તો શાખિત શૃંખલામાં હોય છે અને વલયો સ્વરૂપે હોય છે,
અને આ ત્રણેય જે સ્વરૂપો છે એમાં કાર્બનના જે પરમાણુ છે શું હોય છે, ગોઠવાયેલા હોય છે. ચાલો કઈ રીતે ગોઠવાયેલા હોય છે આપણે જોઈએ. તો સૌ પ્રથમ કાર્બન ની વાત કરીએ તો ચાર કાર્બન પરમાણુ લઈએ, એક બે ત્રણ અને ચાર. જો અહીંયા આપણે જોઈએ તો ચાર કાર્બન છે અને એક કાર્બન બીજા કાર્બન વચ્ચે સિંગલ બંધ, સિંગલ બંધ, સિંગલ બંધ, મતલબ કે એકલ બંધ છે, સિંગલ એટલે એકલ બંધ, બરોબર છે. તો કાર્બન ની જે ઇલેક્ટ્રોન રચના બે ચાર છે એટલે એની સંયોજકતા કેટલી છે, ચાર છે. એટલે કાર્બન છે અન્ય કાર્બન પરમાણુ સાથે અથવા તો કોઈ અન્ય તત્વના પરમાણુ સાથે કેટલા બંધ બનાવી શકે છે, ચાર બંધ બનાવી શકે છે, બરોબર છે. ત્યારે એની સંયોજકતા છે એ સંતોષાય છે. અહીંયા કાર્બનની એક સંયોજકતા સંતોષાય છે તો એ ત્રણ સંયોજકતા છે એ સંતોષાયા વગરની બાકી છે. એટલે કાર્બન છે એક કાર્બન પરમાણુ ચાર બંધ બનાવે છે. તો એક બે ત્રણ અને ચાર આ બીજો કાર્બન પરમાણુ, એક બંધ બન્યો, બીજો ત્રીજો અને ચોથો. આની વાત કરી તો એક બે ત્રણ અને ચાર આ કાર્બન પરમાણુ, એક બે ત્રણ અને ચાર. તો દરેક કાર્બન પરમાણુ છે ચાર બંધ બનાવવાની ક્ષમતા ધરાવે. તો આ જે શૃંખલા બની આને આપણે લાંબી સરળ શૃંખલા કહેવાય. આ સ્વરૂપે કાર્બનના સંયોજનો હોય છે. બીજા સ્વરૂપની વાત કરી, બરોબર છે. તો કાર્બન છે આ શૃંખલામાંથી શાખા પડે એ કયા કાર્બન છે, ચાલો આપણે જોઈએ કેટલા બંધ બને છે. આ કાર્બન છે એક બંધ થયો અહીંયા, બીજો ત્રીજો અને ચોથો. આ કાર્બનની વાત કરી તો એક બે ત્રણ અને ચાર. આની વાત કરી એક બે ત્રણ ચાર બંધ બનાવે છે. આ કાર્બન એક ઓલરેડી છે, બીજો બંધ, ત્રીજો અને ચોથો. તો આને બરોબર છે શાખિત શૃંખલા કહેવાય. શું કહેવાય, શૃંખલા પડે છે એટલે શાખિત શૃંખલા. અને વલયની વાત કરીએ, બરોબર છે. તો વલય સ્વરૂપે પણ બરોબર કાર્બનના સંયોજનો મળી આવે છે. અહીંયા કાર્બનને આપણે ત્રણ પરમાણુ લઈએ છીએ, બરોબર છે. એટલે ત્રણ કાર્બન ધરાવતો વલય મળશે. જો ચાર પરમાણુ લઈએ તો ચાર કાર્બન ધરાવતો વલય મળે. પાંચ લઈએ તો પાંચ કાર્બન ધરાવતો વલય મળે. અહીંયા ત્રણ કાર્બન છે તો ત્રણ કાર્બન ધરાવતો આપણે શું મળશે, વલય મળશે. અહીંયા એક કાર્બન કેટલા બંધ બનાવ્યા છે, બે. બીજા બે બંધ, એક અહીંયા એક અહીંયા, ચાર બંધ થયા. આ કાર્બન બે બંધ છે, એક અહીંયા લઈએ, એક અહીંયા, ચાર બંધ થઈ ગયા. અને ઓલરેડી બે બંધ છે, એક અહીંયા, બરોબર છે, એક અહીંયા. તો અહીંયા આપણે જોઈએ છીએ તો ત્રણ કાર્બનનો વલય, આ જે વલય મળે છે, આવી જે રચના થાય આકૃતિ જે જોઈ છે, આ ત્રણ કાર્બનનો વલય છે. તો કાર્બન સંયોજનો આવી રીતે અમને આવા સ્વરૂપે મળી આવે છે. એક તો લાંબી શૃંખલામાં બરોબરના સંયોજનો હોય છે, શાખિત શૃંખલા સ્વરૂપે હોય છે, અથવા તો એ વલય સ્વરૂપે પણ હોય છે. આ ઉપરાંત જો આપણે વાત કરીએ તો કાર્બન પરમાણુ છે એ કેવા કેવા બંધ બનાવે. તો કાર્બન પરમાણુ એકલ બંધ એટલે કે સિંગલ બંધ અથવા દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય પરમાણુ સાથે શું થાય છે, જોડાઈ શકે છે. ખાસ યાદ રાખજો, કાર્બન પરમાણુ એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ દ્વારા કોઈ અન્ય પરમાણુ, પછી એ કાર્બનનો હોય કે અન્ય કોઈ તત્વનો પરમાણુ હોય, એની સાથે શું કરી શકે છે, જોડાઈ શકે છે. ખાસ યાદ રાખજો. તો આપણે જોઈએ કઈ રીતે જોડાઈ શકે. તો સિંગલ બંધની વાત કરી તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ છે, તો સિંગલ બંધ દ્વારા જોડાઈ શકે છે, બરોબર છે. તો અહીંયા જોઈએ એની સંયોજકતા સંતોષાય, એક કાર્બન ચાર બંધ બનાવે છે, ક્લિયર. તો અહીંયા એની કેવી શૃંખલા થઈ, તો સરળ શૃંખલા, એકલ બંધ. એકલ બંધ બરોબર છે. બીજું વાત કરી દ્વિબંધ, તો કાર્બન છે દ્વિબંધ પણ ધરાવે છે. એક કાર્બન અને બીજા કાર્બન પરમાણુ વચ્ચે બે બંધ હોય એટલે આ કાર્બનને કેટલા બંધ બનાવ્યા, બે. તો એ હજી બે બંધ બનાવી શકે, આ કાર્બન બે બંધ બનાવી શકે. તો કાર્બનને એક બે ત્રણ ચાર, એક બે ત્રણ ચાર, બરોબર છે. તો દ્વિબંધ કહેવાય. અને ત્રિબંધનું પણ નિર્માણ કરી શકે છે, એક બે અને ત્રણ. આ કાર્બનના ત્રણ બંધ થયા
रबर ने चौथो आ कार्बन ना त्रण ने एक चौथो चार बंध थे એટલે કુલ બંધ બને કાર્બન વચ્ચે શું બને છે ત્રિબંધ ક્લિયર તો કાર્બન છે અન્ય એકબંધ દ્વિબંધ અથવા ત્રિબંધ દ્વારા અન્ય કોઈ પરમાણુ સાથે શું કરે છે જોડાઈ શકે છે જોડાણ રચે છે બરોબર છે તો અહીંયા જે કાર્બનિક સંયોજન છે આ એક આ બીજું આ ત્રીજું तो जेटा कार्बनिक संयोजनों में कार्बन परमाणु वच्चे कार्बन परमाणु वच्चे मात्र एकल बंध हो अथवा तो कार्बन परमाणु एकल बंध थी जोड़ायेला हो बराबर छे तो आवा कार्बन ना संयोजनों ने संतृप्त संयोजन कहो जो कार्बन परमाणु वच्चे एकल बंध हो खाली सिंगल बंध हो तो संतृप्त संयोजन कहो केवा संतृप्त संयोजन ने जो कार्बन परमाणु वच्चे बे के तेथी वधु कार्बन ना परमाणु वच्चे द्विबंध होय अथवा तो त्रिबंध होय तो आवा कार्बन ना संयोजनों ने असंतृप्त संयोजन कहे छे केवा असंतृप्त संयोजन संतृप्त संयोजनों एटले शुं संतृप्त संयोजनों के ने कहे बराबर छे तो जे कार्बनिक संयोजनों में कार्बन परमाणु वच्चे कार्बन कार्बन ना परमाणु वच्चे तो कार्बन ना परमाणु मात्र एकल बंध थी जोड़ायेला हो तेवा कार्बन ना संयोजनों ने संतृप्त संयोजनों के ने जे कार्बनिक संयोजनों में कार्बन परमाणु आ बने कार्बनिक संयोजन छे तो जे कार्बनिक संयोजनों में कार्बन परमाणु બે કે તેથી વધુ કાર્બન પરમાણુ બરોબર છે દ્વિબંધ કે ત્રિબંધ થી જોડાયેલા હોય કેટલા બંધ દ્વિબંધ કે પછી ત્રિબંધ થી જોડાયેલા હોય તો આવા કાર્બનના સંયોજનોને અસંતૃપ્ત સંયોજનો કહેવાય સંતૃપ્ત સંયોજનો અને અસંતૃપ્ત સંયોજનો એટલે શું સંતૃપ્ત એટલે શું તો પૂર્તિ થઈ જાય અસંતૃપ્ત સંયોજનો એટલે એની પૂર્તિ નથી થઈ હજી જગ્યા છે સામાન્ય છે આપણે સમજી લો કે તમે પાંચ રોટલી ખાતા હો અને જો તમને પાંચ રોટલી આપવામાં આવે આની જ વાત કરી કાર્બન છે કેટલા બંધ બનાવે ચાર બંધ બનાવે એના સરખામણીમાં ઉદાહરણ છે જો તમે ચાર રોટલી ખાતા હો અને જો તમને ચાર રોટલી આપવામાં આવે તો તમારું પેટ ભરાય છે તમે સંતૃપ્ત થઈ જાય પરંતુ ચાર રોટલી ખાતા હો અને ત્રણ રોટલી જ આપવામાં આવે તો તમે સંતૃપ્ત નથી એક રોટલી હજી તમે ખાઈ શકો છો બરોબર છે કેવાનો મતલબ કે તમે અસંતૃપ્ત છો તો અહીંયા જોઈએ તો દરેક કાર્બન પરમાણુ છે ચાર બંધ બનાવી શકે છે અને ચારે ચાર બંધ બની ગયા એટલે સંતૃપ્ત સંયોજનો છે જ્યારે અહીંયા દરેક કાર્બન પરમાણુ ચાર બંધ તો બનાવી શકે પણ ચાર બંધ બન્યા નથી જોઈએ અહીંયા એક બે ત્રણ બંધ બને છે પણ એક ચોથો બંધ છે એ દ્વિબંધ સ્વરૂપે છે મતલબ કે એક ઇલેક્ટ્રોન છે બરોબર છે મુક્ત ઇલેક્ટ્રોન છે આના તો અન્ય તત્વ છે એનો પરમાણુ જોડાઈ શકે એટલે કાર્બનની અહીંયા જે સંયોજકતા છે એ સંતોષાતી નથી કમ્પ્લીટ એટલે અસંતૃપ્ત સંયોજનો છે આ સંતૃપ્ત સંયોજનો ને આ અસંતૃપ્ત સંયોજન તો ખાસ યાદ રાખો કે જો કાર્બન પરમાણુ વચ્ચે એકલ બંધથી જોડાયેલા હોય કાર્બનના પરમાણુ તેને સંતૃપ્ત સંયોજનો કહેવાય અને જો બે કે તેથી વધુ કાર્બનના સંયોજનો દ્વિબંધ કે પછી ત્રિબંધ થી જોડાયેલા હોય તો આવા કાર્બન ના સંયોજનો ને અસંતૃપ્ત સંયોજનો કહીએ છીએ તો ખાસ આ વ્યાખ્યા પૂછાઈ શકે સંતૃપ્ત કાર્બનિક સંયોજન અને અસંતૃપ્ત કાર્બન સંયોજનો કેને કહે ક્લિયર આગળ આપણે વાત કરીએ તો કાર્બન માં બરોબર છે જે હદે કાર્બન સંયોજનો છે બરોબર છે આ બધા કાર્બન ના સંયોજનો છે તો કાર્બન સંયોજનોમાં જે હદે કેટેનેશનનો ગુણ જોવા મળે બરોબર છે એ અન્ય કોઈ તત્વોમાં આવો કેટેનેશનનો ગુણ જોવા મળતો નથી એટલા પ્રબળ રીતે આ કાર્બન સંયોજનોમાં કેટેનેશનનો ગુણ જોવા મળે છે બરોબર છે જો આપણે વાત કરી સિલિકોન છે એ હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે છે જેમ અહીંયા કાર્બન કાર્બન છે જે સંયોજનો બનાવે છે લાંબી શૃંખલા બનાવે સાકિત શૃંખલા બનાવે એમ સિલિકોન છે એ હાઇડ્રોજન સાથે સંયોજન બનાવે છે અહીંયા
सात अथवा तो आठ परमाणु लांबी श्रृंखला बने आना लांबी श्रृंखला बनती જ્યારે કાર્બનમાં ઘણી બધી લાંબી શૃંખલા બને છે તેમ છતાં કાર્બન આ સિલિકોન અને હાઇડ્રોજનમાંથી બનેલી જે આ સાતથી આઠ પરમાણુ ધરાવતી જે લાંબી શૃંખલા છે આ જે સંયોજનો છે એ બરોબર છે ખૂબ જ અથવા પ્રતિક્રિયા થઈ હોય જેથી એ અન્ય કોઈ તત્વના પરમાણુ છે બરોબર છે એની સાથે શું થાય છે સંયોજન જોડાઈ શકે છે જ્યારે કાર્બન કાર્બન વચ્ચેનો જે બંધ છે કાર્બન કાર્બન વચ્ચે જે બંધ છે એ ખૂબ જ પ્રબળ બંધ હોય છે ખૂબ જ મજબૂત બંધ હોય છે બરોબર છે જેથી કાર્બન પરમાણુઓ એકબીજા સાથે જોડાય ખાસ જેથી કાર્બનના પરમાણુઓ છે એ એકબીજા સાથે જોડાય અને ખૂબ જ મોટી સંખ્યામાં સ્થાયી સંયોજનો આપે છે ખૂબ જ મોટી સંખ્યામાં ખૂબ જ વધુ સંખ્યામાં કેવા સ્થાયી સંયોજન એટલે એક કેવા હોય છે ઓછા ક્રિયાશીલ હોય છે બરોબર છે ખાસ યાદ રાખવાનું સંતૃપ્ત સંયોજનો છે એ ઓછા ક્રિયાશીલ હોય છે જ્યારે અસંતૃપ્ત સંયોજનો એની સરખામણીમાં વધુ ક્રિયાશીલ હોય છે અહીંયા કોઈ બંધ છે એ તૂટી અને બીજો સંયોજન બીજું કોઈ પરમાણુ છે જોડાઈ શકે છે એટલે કહેવાનો મતલબ કે કાર્બન કાર્બન વચ્ચે ખૂબ જ પ્રબળ બંધ હોય આથી કાર્બનના પરમાણુ એકબીજા સાથે જોડાય પ્રબળ રીતે જોડાય બરોબર છે અને ખૂબ જ મોટી સંખ્યામાં અથવા વધુ સંખ્યામાં સ્થાયી સંયોજનો શું કરે છે આપે છે કેને કારણે તો એ માત્ર ને માત્ર એના ગુણધર્મને કારણે કયો ગુણધર્મ તો કેટેનેશનનો જે આ ગુણ છે એને કારણે બહોળી સંખ્યામાં વધુ સંખ્યામાં બરોબર છે શું આપે છે તો સંયોજનો આપે છે ક્લિયર ચાલો ત્યાર પછી આપણે જોઈએ તો કાર્બનની ચતુસંયોજકતા બીજો ગુણ બરોબર છે વિશિષ્ટ ગુણધર્મ કે જેને આપણે શું કહીએ છીએ કાર્બનની ચતુસંયોજકતા તો જેને કારણે કાર્બન છે એ વધુ સંખ્યામાં સંયોજનો બનાવે છે તો કાર્બનની ચતુસંયોજકતા અથવા તો સંયોજકતા તો કાર્બનની સંયોજકતા કેટલી છે તો કાર્બનની સંયોજકતા ચાર છે બરોબર છે આપણે જાણીએ છીએ કાર્બનની સંયોજકતા ચાર છે એટલે કાર્બન છે ચાર સંયોજકતા ધરાવે છે એટલે કાર્બનનો પરમાણુ છે અન્ય ચાર કાર્બનના પરમાણુ સાથે અથવા તો અન્ય તત્વોના પરમાણુ સાથે બરોબર છે શું કરે છે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે શા માટે તો એની ચતુસંયોજકતાના કારણે તો આપણે લખી શકીએ કે કાર્બનનો પરમાણુ આથી એની સંયોજકતા ચાર છે આથી કાર્બન પરમાણુ આથી કાર્બન અન્ય ચાર કાર્બન પરમાણુ અન્ય ચાર કાર્બન પરમાણુ અથવા કાર્બન પરમાણુ સાથે અથવા અન્ય તત્વના પરમાણુ સાથે અન્ય તત્વના પરમાણુ સાથે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે બંધ બનાવવાની ક્ષમતા ધરાવે છે જોજો ખાસ વિધિ હતી કાર્બનની સંયોજકતા ચાર છે આથી કાર્બનનો એક પરમાણુ અન્ય ચાર કાર્બન પરમાણુ સાથે અથવા તો અન્ય કોઈ તત્વના પરમાણુ સાથે બરોબર છે બંધ બનાવવાની શું ધરાવે છે ક્ષમતા ધરાવે છે તો કેની કેની સાથે બંધ બનાવે છે અને કેવો ગુણ ધરાવે છે ચાલો આપણે એની વાત કરીએ તો કાર્બન છે એ કયા કયા તત્વો સાથે બંધ બનાવશે તો કાર્બન એ ઓક્સિજન સાથે ઓક્સિજન સાથે બંધ બનાવે હાઇડ્રોજન સાથે પણ બંધ બનાવે છે બરોબર છે નાઇટ્રોજન સલ્ફર
क्लोरीन जेवा अन्य तत्वों साथे बराबर है आना जो अन्य तत्वों साथे बंध बना विशिष्ट गुणधर्म वाला संयोजनों बना बराबर है तत्वों साथे बंध बना विशिष्ट गुणधर्म वाला जो खास याद रखो विशिष्ट गुणधर्म वाला तो गुणधर्मो धरावता संयोजनों बनावे तो कार्बन छे ए ऑक्सीजन साथे बंध बनावे हाइड्रोजन साथे बराबर छे नाइट्रोजन सल्फर क्लोरीन वगैरह जो अन्य तत्वों साथे बराबर छे बंध बनावी अने विशिष्ट गुणधर्म वाला जो खास याद रखो विशिष्ट गुणधर्म वाला संयोजनों बनावे छे आ विशिष्ट गुणधर्म वाला संयोजनों गुणधर्म नो आधार केना पर छे तो विशिष्ट गुणधर्म वाला संयोजनों में कार्बन सिवाय अन्य तत्वों पर पण आधार राखे छे आ गुणधर्म छे विशिष्ट गुणधर्म ए केना पर आधार राखे तो विशिष्ट गुणधर्म संयोजनों में हाजर रहेला कार्बन सिवाय अन्य तत्वों पर पण आधार राखे छे बराबर छे तो आपणे लखी शकी आ विशिष्ट गुणधर्म संयोजन जो विशिष्ट गुणधर्म संयोजनों में हाजर रहे हाजर रहेला कार्बन सिवाय तत्व पर आधार राखे तत्व पर आधार राखे आ विशिष्ट गुणधर्म छे मात्र ने मात्र कार्बन पर आधार नहीं राखता पण कार्बन सिवाय बराबर छे अन्य तत्वों पर आधार राखे छे अहींया संयोजन में हाजर रहे कार्बन सिवाय तत्व पर कार्बन सिवाय अन्य तत्व पर आधार राखे अन्य तत्व पर शुं राखे छे आधार राखे छे समझी लो के कार्बन अने ऑक्सीजन माथी जे संयोजन बने छे एनो जे विशिष्ट गुणधर्म छे बराबर छे तो आ संयोजन नो विशिष्ट गुणधर्म कार्बन सिवाय नो तत्व जे ऑक्सीजन पर शुं राखे छे आधार राखे छे बराबर छे चलो त्यार पछी जो आपणे वात करी तो कार्बन छे ए मोटा भागना तत्वो छे बराबर छे कार्बन मोटा भागना तत्वों साथे प्रबल बंध बनावे अने प्रबल बंध थी एवा संयोजनों निर्माण करे छे के जे अपवाद रूपे कहेवा होय छे स्थायी होय जो खास याद रखजो विद्यार्थी के कार्बन छे ए मोटा भागना तत्वों साथे बराबर छे बंध बनावे अने केवो बंध बनावे छे तो प्रबल बंध અને બંધ દ્વારા એવા સંયોજનનું નિર્માણ કરે છે કે એવો સંયોજન બને છે કે જે અપવાદ રૂપે કેવો હોય છે સ્થાયી હોય છે બરોબર છે ક્રિયાશીલ હોતો નથી બરોબર છે આવી નાઈ જો આપણે વાત કરી તો કાર્બન છે આવું શા માટે સ્થાયી શા માટે હોય છે તો ચાલો જોઈએ તો કાર્બનનું કદ છે એ નાનું અને જે કક્ષા ઇલેક્ટ્રોન રચનાની વાત કરીએ તો બે ચાર છે તો પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં ચાર એટલે કેન્દ્રથી બાહ્યતમ કક્ષા સુધીનું અંતર ઓછું એટલે કાર્બનનું કદ નાનું છે એટલે કાર્બન છે ખૂબ જ નાનું કદ ધરાવતો હોવાથી બરોબર જે પરમાણુ કેન્દ્ર છે બરોબર છે ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન યુગ્મને ખૂબ જ મજબૂતાઈથી શું કરે છે જકડી રાખે છે આથી કાર્બન છે એ ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે ક્લિયર તો ચાલો આપણે લખી શકીએ કે કાર્બનનું કદ નાનું હોવાથી કાર્બનનું કદ નાનું હોવાથી કાર્બનનું જે પરમાણુ કેન્દ્ર છે પરમાણુ કેન્દ્ર દ્વારા ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન યુગ્મ કેવા ભાગીદારી પામતા ઇલેક્ટ્રોન યુગ્મ
इलेक्ट्रॉन युग्मों ने मजबूताई थी जकड़ी राखे मजबूताई थी शू करे छे जकड़ी राखे छे આથી કાર્બન છે એ ખૂબ જ પ્રબળ બંધ બનાવે છે તો ખાસ યાદ રાખજો આથી કાર્બન છે એ પ્રબળ બંધોનું શું કરે છે નિર્માણ કરે છે આથી કાર્બન પ્રબળ બંધોનું નિર્માણ કરે છે चलो समझाओ विद्यार्थी मित्रों शू कह मांगो कार्बन नु कद छे ना बराबर छे दाखला तरीके हूं एम कहू के चलो कार्बन छे आ एम परमाणु केंद्र आ पेली कक्षा ने आ बीजी कक्षा बराबर छे तो बीजी कक्षा में जे काई भागीदारी पामता इलेक्ट्रॉन युग्म छे आ इलेक्ट्रॉन युग्म ने परमाणु केंद्र छे खूब ज मजबूताई थी शू करे छे जकड़ी राखे छे मजबूताई थी जकड़ी राखे छे आथी कार्बन छे ई प्रबल बंधो नु शू करे छे निर्माण करे छे ભાગીદારી પામતા જે ઇલેક્ટ્રોન યુગ્મ છે ને ખૂબ જ પ્રબળતા ખૂબ જ મજબૂતાઈથી શું કરે છે જકડી રાખે છે આથી કાર્બન નું અન્ય કોઈ તત્વના પરમાણુ સાથે જે બંધ બને છે ખૂબ જ કેવો બંધ હોય છે પ્રબળ બંધ હોય છે બરોબર છે અને મોટા પરમાણુ ધરાવતા જે તત્વો છે અહીંયા કાર્બન છે કેવો છે નાના પરમાણુ ધરાવતો તત્વો છે જ્યારે મોટા પરમાણુ ધરાવતા તત્વો વચ્ચે બનતો બંધ છે એ અત્યંત કેવો હોય છે નિર્બળ હોય આની સરખામણીમાં મોટા પરમાણુ चला परमाणु केंद्र है बराबर है पहली कक्षा बीजी कक्षा तीजी कक्षा तो मोटा परमाणु धरावतो जे तत्व है एनी वच्चे बनता जे बंधो है तो तत्व द्वारा बनता जे बंधो है ई केवा होय छे अत्यंत निर्बल होय छे शा माटे अत्यंत निर्बल होय छे तो भागीदारी पामता इलेक्ट्रॉन युग्म जे केन्द्र थी दूर केन्द्र थी दूर होवाथी केन्द्र नु जे आकर्षण छे बराबर छे ई थोड़ुं केवुं होय छे ओछुं होय कार्बन कार्बन वच्चे बंधो खूब प्रबल क्लियर विद्यार्थी मित्रों तो अहीं कार्बन नो सर्वतोमुखी स्वभाव कार्बन मोटी संख्या में वधु संख्या में शा माटे संयोजन बना बीजू तो कार्बन चतुसंयोजकता है कार्बन अन्य कार्बन परमाणु साथ अन्य तत्व परमाणु साथ बराबर प्रबल बंध नु निर्माण करे विशिष्ट गुणधर्मो धरावे कार्बन विशिष्ट गुणधर्म अपने अहीं लखी सकीए कार्बन छे ए खूब ज वधु संख्या में कार्बन खूब वधु संख्या में संयोजनों बनावे छे बनावे छे बराबर छे एने केना आधारे समझी शकाय तो कार्बन खूब ज वधु संख्या में संयोजन बनावे छे ए कार्बन ना विशिष्ट गुणधर्मो ए कार्बन ना विशिष्ट गुणधर्मो क्या गुणधर्मो विशिष्ट गुणधर्मो कार्बन ना क्या विशिष्ट गुणधर्मो द्वारा आपणे समझी सकीए के कार्बन छे खूब ज वधु संख्या में संयोजन बनावे छे ते कार्बन ना विशिष्ट गुणधर्मो केटेनेशन अने अने कार्बन नी चतुसंयोजकता द्वारा समझावी शकाय कार्बन नी चतुसंयोजकता द्वारा समझावी शकाय छे बराबर छे समझावी शकाय छे
तो कार्बन से खूब वधु संख्या में संयोजन बनावे छे अने आपणे समजावे छे तो केने आधारे समजावी शकाय तो कार्बन ना विशिष्ट गुणधर्म हेटेनेशन ने चतुर संयोजकता छे एने आधारे समजावी शकाय ने आपणे एनो अभ्यास करी चुक्या। आ उपरांत जो वात करी तो कार्बन छे बराबर छे ए खूब ज लांबी श्रृंखला में संयोजन धरावे छे। कार्बन ना लांबी श्रृंखला धरावता जे संयोजनो छे आ संयोजनो अकार्बनिक पदार्थो पण धरावे छे। जो खास याद रखजो विद्यार्थी मित्रों कार्बनની ખૂબ જ લાંબી શૃંખલા ધરાવતા જે સંયોજનો છે આ સંયોજનો અકાર્બનિક પદાર્થો પણ બરોબર છે એ ધરાવતા હોય છે। હવે આ પદાર્થો છે એને આપણે અલગ પાડવા છે કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરવું છે। તો પેલા એવી માન્યતા હતી કે કાર્બનિક પદાર્થો સજીવોમાંથી જ મળે પણ આ માન્યતા સૌ પ્રથમ કેને ખારિજ કરી આ માન્યતાનું ખંડન કેને કર્યું तो आ मान्यता खंडन सौ प्रथम फ्रेंच वैज्ञानिक फ्रेडरिच वोल्ले समझाया अकार्बनिक पदार्थ बराबर खास याद रखो अकार्बनिक पदार्थ एमोनियम साइनेट है गरम कर कार्बनिक पदार्थ यूरिया है बनाए आप समझी सकी कि कार्बनिक पदार्थ मत सजीवों में मरे एवं नहीं कार्बनिक पदार्थो है अकार्बनिक पदार्थो है यहाँ मेरी सकी प्रयोगशाला में बराबर है कार्बनिक संयोजनों आप शू कर संश्लेषण कर तो चलो लखीए कि पहला एवं मान्यता थी प्राचीन समय में एटले पहला एवं मान्यता थी मान्यता थी के कार्बनिक संयोजनों सजीवों माथी ज मळे छे बराबर छे। पहेला एवी मान्यता हती के कार्बनिक संयोजनों छे ई मात्र ने मात्र सजीवों माथी ज मळे छे पण आ मान्यता छे बराबर छे एने કેને ખંડન કર્યું તો આ માન્યતાનું ખંડન કરનાર સૌ પ્રથમ વૈજ્ઞાનિકો હોય તો આ વૈજ્ઞાનિકનું નામ છે જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોલ્લે બરોબર છે। તો આ માન્યતાનું ખંડન કરનાર જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોલ્લે તો જો ખાસ યાદ રાખજો વૈજ્ઞાનિકનું નામ શું છે જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોલ્લે એમ કીધું કે આ જે માન્યતા છે કે કાર્બનિક સંયોજનો માત્ર સજીવોમાંથી જ મળે છે આ માન્યતા તમારી કેવી છે ખોટી છે। અને ફ્રેડરિચ વોલ્લે ઈસવીસન 1828 में बराबर से आ मान्यता है यू खंडन करेड्रीचे शू कहू तो फेड्रीचे अकार्बनिक पदार्थ एमोनियम साइनेट अकार्बनिक पदार्थ एमोनियम साइनेट एमोनियम साइनेट ने गरम करी कार्बनिक पदार्थ गरम करी कार्बनिक पदार्थ यूरिया मेळव्यो तो આ ફેડરિચ વોલર છે એને અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટ છે આ એમોનિયમ સાયનેટને ગરમ કરી અને એમાંથી કાર્બનિક પદાર્થ યુરિયા છે એ મેળવ્યો તો કેવી રીતે એને કાર્બનિક અકાર્બનિક પદાર્થ છે એનું દહન કર્યું અને એમાંથી યુરિયા યુરિયા છે કે જેનો આપણે કૃષિ ક્ષેત્રે બહોળા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ અને એક કાર્બનિક પદાર્થ છે। તો ચાલો આપણે જોઈએ કે એમોનિયમ સાયનેટ છે બરોબર છે એમાંથી કઈ રીતે કાર્બનિક પદાર્થ યુરિયા મળે છે બરોબર છે। એમોનિયમ સાયનેટ નું અણુસૂત્ર NH4
प्लस CN NH4OCN साइन एट बराबर छे। अहीं माइनस छे धन विस्फारी धन आयन अरुण आयन एने शुं करवामां आवे छे गरम करवामां आवे छे तो आने कहेवाय एमोनियम साइन एट। કયો પદાર્થ છે તો અકાર્બનિક પદાર્થ એને આપણે દહન કરીએ અને ગરમ કરીએ તો એમાંથી આપણે શું મળે છે તો યુરિયા NH2 સિંગલ બંધ સી સિંગલ બંધ NH2 અહીંયા કાર્બનની સંયોજકતા સંતોષાતી નથી એટલે કાર્બન છે એ દ્વિબંધ ઓક્સિજન સાથે રચે છે તો આને આપણે કહીએ યુરિયા કે જે કાર્બનિક સંયોજન છે। ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આપણે અહીંયા વાત કરી કે કાર્બનિક જે સંયોજનો છે આ કાર્બનિક સંયોજનો છે માં વિશિષ્ટ થોડું જાણવા જેવું કે જેમાં જોયું કે કાર્બન બહોળી સંખ્યામાં સંયોજનો બનાવે તો આ સંયોજનો કેમ બનાવે છે એની પાછળ શું જવાબ આવે છે તેના વિશિષ્ટ ગુણધર્મો જવાબદાર છે। આ ઉપરાંત આપણે એ પણ જોયું કે કાર્બન છે બરોબર છે એ ખાસ કરીને અન્ય તત્વના પરમાણુ સાથે અથવા તો કાર્બન પરમાણુ સાથે બંધ બનાવી અને આ જે બંધ બને છે એ ખૂબ જ કેવો છે પ્રબળ બંધ હોય છે અને કાર્બનનો પરમાણુ છે ચાર બંધ બનાવે છે બરોબર કારણ કે એની ચતુર સંયોજકતા છે એના કારણે જે ચાર બંધ બનાવે છે ખૂબ જ પ્રબળ હોય છે એટલે અન્ય કોઈ તત્વ છે એવું મજબૂત બંધ બનાવી શકતો નથી બરોબર છે આની વાત કરી અને એ પણ આપણે જોયું કે કાર્બન છે પેલા એવી માન્યતા હતી કે કાર્બનિક સંયોજનો છે એ માત્ર ને માત્ર સજીવોમાંથી મેળવવામાં આવતું પરંતુ એનું ખંડન સૌપ્રથમ કેને કર્યું તો જર્મન વૈજ્ઞાનિક ફ્રેડરિચ વોલરે કર્યું અને એને કીધું કે અકાર્બનિક પદાર્થ છે એમોનિયમ સાયનેટ છે જો આપણે એને ગરમ કરીએ તો એમાં યુરિયા છે મળે છે તો આ અકાર્બનિક પદાર્થ એમોનિયમ સાયનેટ જેનું આપણે દહન કરવાથી આપણે શું મળે છે કાર્બનિક પદાર્થ યુરિયા છે એ આપણને મળે છે। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।